રાજકોટમાં ગરમીએ ભૂક્કા કાઢી નાખ્યા. સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર રહ્યું રાજકોટ. ઉનાળાનો પ્રારંભ થયો છે. હોળી બાદ આકરી ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે. આજે સૌરાષ્ટ્રવાસીએ હીટવેવનો અનુભવ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું અને બીજા ક્રમે અમરેલી રહ્યું હતું. ત્યારે આગામી દિવસોને લઈને અંબાલાલ પટેલે શું મહત્વની હવામાનને લઈ આગાહી કરી છે, સાથે સાથે બજાર ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને ઘઉં અને ધાણાના ભાવની બજાર જે છે તે અરેરાટી બોલાવે તેવી છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે બજાર ભાવ વિશે પણ ચર્ચા કરીશું, હવામાન વિશે પણ ચર્ચા કરીશું અને ખાસ આજના વિડીયોમાં આપણે પ્રીમોન્સૂન એક્ટિવિટી એપ્રિલ મહિનામાં કઈ તારીખથી શરૂ થવાની છે તેના વિશે ખાસ ચર્ચા કરીશું. પ્રીમોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદ પહેલાં જે ભારે પવન અને વાવાઝોડા જેવી શક્યતાઓ દર્શાવાતી હોય છે તેની આગાહી આજના ખાસ વિડીયોમાં આપણે કરવાની છે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. 30 માર્ચથી ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, અંબાલાલ પટેલે આગાહીમાં શું કહ્યું છે? ખાસ કરીને આપણે આજે ખાસ ચર્ચા કરવાની છે પ્રીમોન્સૂન એક્ટિવિટીની. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એપ્રિલ મહિનાના પહેલા જ સપ્તાહમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ક્યાં ક્યાં થશે તેના વિશે ખાસ ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 5 દિવસ તો વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન પણ યથાવત રહેવાનું છે. અમુક વિસ્તારમાં 1-2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. આંધી વંટોળ અને ભારે પવનનું જોર રહેશે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે, જેમાં વડોદરાના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન થઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન થઈ શકે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે છે, જ્યારે કચ્છમાં 40 ડિગ્રી તાપમાન થઈ શકે છે. રાજ્યના ભાગોમાં કાલથી ગરમીનો પારો વધશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પુનઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. આવતીકાલથી ગુજરાતના મોટા ભાગમાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 28-29 માર્ચના ગરમી પવનની શક્યતા રહેશે. 30-31 માર્ચના ફરી પલટો આવશે. મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા 30 અને 31 માર્ચના પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 1-3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને 5 એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 6-8 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે. વાદળછાયું અને રાજ્યના કોઈ કોઈ ભાગોમાં આંધી વંટોળ અને પવનની શક્યતા રહેશે. એટલે કે ફાગણવદમાં ગુજરાતના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે, જેમાં આંધી વંટોળ અને પવનના સુસવાટા સાથે ગુજરાતના અમુક ભાગમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. તો આ અંબાલાલ પટેલની આજની સૌથી મોટી અપડેટ છે. ત્યારબાદ ભુજમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અધધ કહી શકાય તેવી ગરમી કચ્છમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરીથી હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજથી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હવામાન મુખ્યત્વે ડ્રાય રહેશે. રાજ્યમાં હાલ તાપમાનમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી 2 દિવસની હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભુજમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. ત્યારે આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આજની આગાહી જોઈએ. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે અધિકતમ તાપમાનની વાત કરીએ તો આગામી 3 દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જે બાદ કેટલાક વિસ્તારોમાં 1-2 ડિગ્રીનો ફોલ જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અધિકતમ તાપમાન ભુજમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે હીટવેવમાં ફોલ થઈ ગયું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં 39.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન જવાની આગાહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની પણ સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 3 દિવસમાં વોર્મ નાઇટ રહેવાની આગાહી છે. અભિમન્યુ ચૌહાણે એમ પણ જણાવ્યું છે કે આગામી 5 દિવસ માટે દરિયાકાંઠા પર ભેજ અને ડિસ્કમ્ફર્ટ રહેશે. ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમની દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે 3 દિવસ અધિકતમ તાપમાન આટલું જ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન થોડું વધવાની શક્યતા છે. આ સાથે તેમણે 29મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ આગાહી કરી છે. સૌરાષ્ટ્રવાસીઓને આજે આકરી ગરમીનો અનુભવ કર્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં બપોરના સમયે લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું, જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. પોરબંદર શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું, જ્યારે વેરાવળમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહ્યું હતું, જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકા શહેરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતું, જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. મહુવા શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું, જ્યારે દીવમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ વાત કરીએ આજના કૃષિ સમાચાર અને બજાર ભાવની. ખેડૂતો માટે મહત્વના સમાચાર. વણેજ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયું. સાબરકાંઠામાં વણેજ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેડબ્રહ્મા તાલુકાના 11 ગામની 400 હેક્ટર જમીનને ફાયદો થશે. પાણી છોડતા ખેડૂતો ખુશ થયા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારની અંદર સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવશે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વણેજ ડેમમાંથી ઉનાળુ ખેતી માટે પાણી છોડવામાં આવતા ખેડબ્રહ્મા તાલુકાના 11 ગામની 400 હેક્ટર જમીનને ફાયદો થશે. સ્થાનિક ખેડૂતે જણાવ્યું છે કે ખેડબ્રહ્મા તાલુકામાં ઉનાળુ સિઝનમાં ખેડૂતો દ્વારા વાવેતર કરાવ્યું છે. ચોમાસામાં વરસાદ ઓછો થતાં ખેડૂતોમાં ચિંતા થઈ હતી.
જેને લઈને સામજીભાઈ સૌજીભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ સિંચાઈ વિભાગને પાણી છોડવા માટે રજૂઆત કરી હતી. આખરે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉનાળુ વાવેતર હવે મોટા ભાગના ખેડૂતો કરી શકશે. વણજ ડેમમાંથી પાણી છોડાયું છે, જેને લઈ હરણાવ નદી કાંઠાની ખેતીને મોટો ફાયદો થશે. તેમાંથી પાણી છોડતા નાકા, લક્ષ્મીપુરા, રોગરા, ગલોડિયા, ખેડબ્રહ્મા તેમજ આજુબાજુના મોટા ભાગના ખેડૂતોને ફાયદો થશે અને ઉનાળુ પાકનું વાવેતર હવે મોટા ભાગના ખેડૂતો કરશે. વણજ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વણજ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા 400 હેક્ટર જમીનને લાભ થશે અને મોટા ભાગના ખેડૂતો હવે ઉનાળુ વાવેતર કરી શકશે. સિંચાઈ યોજના થકી ડેમથી ખેતર સુધી પાણી પહોંચશે. ત્યારબાદ વાત કરીએ આજના બજાર ભાવની. સૌરાષ્ટ્રની બજારમાં લસણના ભાવમાં તેજી બાદ ઘટાડો આવી છે સ્થિતિ. સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં લસણની આવક થઈ રહી છે તેમજ આવક વધી રહી છે. લસણના ભાવમાં એક સમયે તેજી આવી હતી, એટલું નહીં એટલી બધી તેજી જોવા મળી હતી કે લોકોની આંખો પહોળી રહી જાય. લસણના ભાવ 8,000 થી 10,000 મણના થયા હતા, ત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં લસણ પહોંચ્યું છે એટલે કે પાક તૈયાર થયો છે એવા સમયે હવે લસણના ભાવ સાવ ઠપ થઈ ગયા છે. પરંતુ હાલ ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ગોંડલ યાર્ડ લસણનું હબ છે, અહીં 2,281 રૂપિયા ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારમાં લસણનું વાવેતર કરવામાં આવે છે. રવિ પાકમાં લસણનું વાવેતર કરી અને સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે ખેડૂતો. આ લસણનો ભાવ ઘટાડો થયો છે ત્યારે લસણની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે, ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક આ ભાવથી નારાજ છે. અને હોય પણ કેમ નહીં, કારણ કે જ્યારે ખેડૂતના ઘરમાં લસણ હતું નહીં ત્યારે 8,000 થી 10,000 મણે ભાવ બોલાયો છે, અને જ્યારે લસણનો પાક હોળી પર તૈયાર થઈને આવ્યો ત્યારે એન્ડ સમયે જ બજાર 2,000 સુધી પહોંચીને અટકી ગઈ છે. ખેડૂતોમાં ખૂબ મોટા પાયે નિરાશા જોવા મળી રહી છે. લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. ભાવનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે લસણની આવક થઈ રહી છે તે પ્રમાણે લસણના ભાવ મળી રહ્યા નથી. અર્થતંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યારે લસણની આવક ખૂબ ઓછી હતી ત્યારે ભાવમાં વધારો હતો, કારણ કે માંગ વધારે હતી અને પુરવઠો ઓછો હતો. જ્યારે અત્યારની પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે, હવે બજારમાં માંગની સામે પુરવઠો વધારે છે, જેના લીધે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં દેશી લસણની 140 કટ્ટાની વધુની આવક નોંધાઈ છે અને 20 કિલોનો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં 1200 રૂપિયાથી 1500 રૂપિયા નોંધાયો છે. લસણના ભાવમાં સીધો 500 રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગયા અઠવાડિયે જે લસણનો ભાવ 2000 સુધી મળી રહ્યો હતો તે હવે માંડ 1200 થી 1500 સુધી મળી રહ્યો છે, અને મીડિયમ માલનો ભાવ 1500 રૂપિયાથી 2000 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. માર્કેટ યાર્ડની અંદર આવક પણ વધી રહી છે. એવરેજ રાજકોટ માર્કેટ યાર્ડમાં 1,000 થી 2,200 રૂપિયા સુધી લસણનો ભાવ બોલાઈ રહ્યો છે. લસણનું માર્કેટિંગ યાર્ડનો હબ ગોંડલ માર્કેટ યાર્ડને ગણવામાં આવે છે અને ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ લસણની ખૂબ જ આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં 300 મણની આવક થઈ રહી છે, તેમજ ગોંડલ યાર્ડમાં 20 કિલો લસણનો ભાવ 1200 રૂપિયાથી 2,281 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. એટલે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડની સરખામણીએ 80 રૂપિયા જેટલો ભાવ વધારે છે. સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડમાં લસણની આવક સારી રહી છે, જેની સામે જ લસણનો એવરેજ ભાવ 1200 રૂપિયાથી 2000 રૂપિયા રહ્યા છે. મોટી માત્રામાં લસણની આવક માર્કેટિંગ યાર્ડમાં હાલ નોંધાઈ રહી છે. માંગ ખૂબ વધારે નથી, માંગ ઓછી છે, એની સામે પુરવઠો મોટા પ્રમાણમાં છે, ત્યારે ભાવમાં ચોક્કસપણે અર્થતંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘટાડો જોવા મળશે. હવે વાત કરીએ ઘઉંના બજાર ભાવની. દરરોજ વપરાશમાં લેવાતા ઘઉં હવે ક્યાંક ને ક્યાંક મિડલ ક્લાસને મોંઘા પડી રહ્યા છે. મહુવા માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં ઉછાળો આવ્યો છે. 700 રૂપિયાને પાર પહોંચ્યા છે ઘઉંના ભાવ. મહુવા માર્કેટ યાર્ડમાં 17 જણસીઓની આવક નોંધાઈ હતી. માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી.
પ્રતિ એક મણના ભાવ 432 રૂપિયાથી લઈને 736 રૂપિયા સુધીના નોંધાયા હતા. બાજરીના ભાવમાં પણ તેજી રહી હતી. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટયાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 27 માર્ચના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. 27 માર્ચના રોજ કુલ 17 જણસીઓની આવક મહુવા માર્કેટયાર્ડમાં નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના 88,782 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 269 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટયાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી 3,698ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 150 રૂપિયા અને ઊંચા ભાવ 357 રૂપિયા સુધીના નોંધાયા હતા. 27 માર્ચના રોજ મહુવા માર્કેટયાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 950 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,092 રૂપિયા સુધી રહ્યા હતા. એટલે કે ઉત્તર સાફ છે કે ચણાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચણાના ભાવ ગયા અઠવાડિયામાં 1200 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા હતા, તે હવે માત્ર 1,092 એટલે કે 1100ની આસપાસ જોવા મળી રહ્યા છે. ચણાના ભાવમાં પણ 110 રૂપિયા જેવો ઘટાડો નોંધાઈ રહ્યો છે. મહુવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 432 રૂપિયાથી લઈને 736 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 417 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 594 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટયાર્ડમાં સફેદ તલના 2400 રૂપિયાથી લઈને 2400 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 48 ગાંસણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1200 રૂપિયાથી લઈને 1398 રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નાળિયેરના 1080 નંગની આવક થઈ હતી. 100 નંગના નીચા ભાવ 366 રૂપિયા રહ્યા હતા. ઊંચા ભાવ 1243 રૂપિયા સુધીના નોંધાયા હતા. ત્યારબાદ વાત કરીએ ઉનાળાના પ્રિય ફળની એટલે કે કેરીની. કેરીના રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર. તાલાલાની કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. કેસર કેરીના સ્વાદના શોખીનો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. તાલાલા પંથકની કેસર કેરીનું આગમન હવે બજારોમાં થઈ ચૂક્યું છે. તાલાલીની કેસર કેરી બજારમાં મળી રહી છે. 5 કિલોના ભાવ 2000 રૂપિયા બોલાયા છે. સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ગીર સોમનાથ જિલ્લાની તાલાલાની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે. કેસર કેરી એ સૌરાષ્ટ્રની શાન પણ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને જેની નિકાસ વિદેશ સુધી કરવામાં આવે છે. આ વર્ષે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને તાલાલા ગીરની કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. હાલ 5 કિલોનો ભાવ 2000 રૂપિયા બોલાયો છે. જ્યારે તાલાલાના સ્થાનિક વેપારીએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે કેરીની સિઝન શરૂ થઈ છે અને હજુ અનેક વિસ્તારોમાં કેસર કેરીની આવક શરૂ થઈ નથી, પરંતુ આગોતરા પાકની કેસર કેરીની આવક શરૂ થઈ છે. હાલ જાહેર માર્કેટમાં 2000 રૂપિયાની 5 કિલો કેરીનો ભાવ બોલાયો છે અને મોટી સંખ્યામાં પર્યટકો કેસર કેરીની ખરીદી પણ કરી રહ્યા છે. સ્થાનિક વેપારીએ વધુમાં જણાવ્યું કે કેસર કેરીની સાથે હાફૂસ કેરીની આવક પણ શરૂ થઈ છે અને તાલાલા વિસ્તારમાં 1500 રૂપિયાની 5 કિલો હાફૂસ કેરીનો ભાવ બોલાઈ રહ્યો છે અને હાફૂસ કેરી પણ માર્કેટમાં આવી છે. ચાલુ વર્ષે સિઝનમાં આંબામાં ફ્લાવરિંગ ખૂબ મોડું આવ્યું છે અને ફ્લાવરિંગ લેટ આવવાના કારણે કેસર કેરીના ભાવમાં પણ વધારો થયો છે. સાથે જ બેવડી ઋતુનો માર પણ ખેડૂતોને સહન કરવો પડ્યો છે. બેવડી ઋતુ થવાને કારણે કેસર કેરીનું ફ્લાવરિંગ પણ ખરી પડ્યું છે અને ખાખડી પણ ખરી પડી હતી, જેથી કેસર કેરીનો ભાવ દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ વધારે જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ વધતા ઘઉંના ભાવની, તો હોળી પહેલાંના સપ્તાહમાં ઘઉંના ભાવમાં રહી તેજી. ખેડૂતો ખુશ થયા છે. હાલ ઘઉંના સિઝન ચાલી રહી છે. લોકો ઘઉંનું ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને ઘઉંના ભાવ સારા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના જુદા જુદા યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. મહુવા યાર્ડમાં ઘઉંના ભાવ 670 રૂપિયા સુધી રહ્યા હતા.
ભાવનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ રવિ પાકમાં ઘઉંનું વાવેતર કર્યું છે અને ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 477 રૂપિયાથી 670 રૂપિયા સુધી બોલાયો છે. માર્કેટિંગ યાર્ડના વેપારીએ જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાતમાં ઘઉંની સિઝન ચાલી રહી છે અને મોટાભાગના લોકો હાલના સમયે એપ્રિલ મહિનામાં ઘઉંનો સંગ્રહ કરવા માટે ખરીદી કરતા હોય છે અને સાથે જ ખેડૂતોના ઘઉં પરિપક્વ થતાં માર્કેટયાર્ડ ખાતે લાવી રહ્યા છે અને હાલ ઘઉંની માંગ વધારે હોવાને કારણે ઘઉંના ભાવમાં સતત વધારો થયો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડના ઘઉંના ભાવ એક મણના 477 રૂપિયાથી 670 રૂપિયા સુધીના બોલાયા હતા. સાથે જ પાલિતાણા માર્કેટયાર્ડમાં 392થી 586 રૂપિયા સુધી એક મણના ઘઉંના ભાવ જોવા મળ્યા હતા. ત્યારબાદ મહુવા માર્કેટયાર્ડમાં 455 રૂપિયાથી 662 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો અને બરવાડા માર્કેટયાર્ડમાં 461 રૂપિયાથી 496 રૂપિયા સુધી ઘઉંનો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લામાં મોટાભાગના વેપારીઓ ઘઉંનું એક્સપોર્ટ પણ કરે છે અને સાથે જ ઘઉંમાંથી લોટ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે. હાલ ઘઉં પરિપક્વ થવાને કારણે મોટાભાગના ડીલરો અને વેપારીઓ ઘઉંની ખરીદી અને નિકાસ કરતા હોય છે. ગુજરાતમાં આ વર્ષે ઘઉંનું માર્કેટ સારું છે, ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. હોળી પહેલાં ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં તેજી જોવા મળી હતી. ગુજરાતમાં હિંમતનગર યાર્ડમાં ઘઉંનું સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 415 રૂપિયાથી 544 નોંધાયો. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 425થી 535 રૂપિયા સુધીનો ઘઉંનો ભાવ નોંધાયો છે. બોટાદના માર્કેટયાર્ડમાં 450 રૂપિયાથી 681 રૂપિયા સુધી ઘઉંનો ભાવ નોંધાયો છે, જ્યારે મહુવા માર્કેટયાર્ડમાં 495થી 662 રૂપિયા ભાવ નોંધાયો હતો. પાલિતાણા માર્કેટયાર્ડમાં 392થી 586 રૂપિયા સુધી ઘઉંનો ભાવ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ ઘઉંના ભાવમાં વધારો નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઘઉંનો ભાવ નોંધાયો હતો. હિંમતનગર માર્કેટયાર્ડમાં 480 રૂપિયાથી 713 રૂપિયા સુધી ઘઉંનો ભાવ નોંધાયો હતો તો ખંભાત માર્કેટયાર્ડમાં 430 રૂપિયાથી 631 રૂપિયા, પાલનપુર માર્કેટયાર્ડમાં 450 રૂપિયાથી 570 રૂપિયા સુધીનો ઘઉંનો ભાવ નોંધાયો હતો. બીજી તરફ જેતપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેતપુર માર્કેટયાર્ડમાં 400 રૂપિયાથી 518 રૂપિયા, જૂનાગઢ માર્કેટયાર્ડમાં 430 રૂપિયાથી 517 રૂપિયા, મોરબી યાર્ડમાં 431થી 639 રૂપિયા, ઉપલેટા માર્કેટયાર્ડમાં 430થી 530 રૂપિયા અને ધોરાજી માર્કેટયાર્ડમાં 435થી 493 રૂપિયા ભાવ નોંધાયો હતો. જતા જતા એક નજર કરી લઈએ ખાસ હવામાન પર. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 7 દિવસ સુધી દીવ, દાદરાનગર હવેલી સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. 5 દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 4 દિવસ હીટવેવની કોઈ આગાહી કરવામાં આવી નથી. તમને ખાસ જણાવી દઈએ કે જો તમે હોળીની અંબાલાલ પટેલની આગાહી વિશે જો માહિતી મેળવવા ઈચ્છતા હોવ તો હોળી વિશેના તમામ વિડીયો અને તમામ માહિતી આપણા ચેનલ પર આપેલી છે, તો આ હોળીનો વિડીયો પણ જરૂરથી નિહાળશો. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે મંગળવારે બપોરની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 5 દિવસ હવામાન ડ્રાય રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હીટવેવ અંગે જણાવ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. 5 દિવસ માટે 1-2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. તો બીજી તરફ 27 અને 28 માર્ચ દરમિયાનનો ગાળો ભયંકર રહેશે તેવું જણાવ્યું છે. આ દિવસોમાં ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવનાઓ છે. કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જવાની પણ શક્યતાઓ હોવાનું જણાવે છે. આ સાથે તેમણે આ ગાળા દરમિયાન બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે. આ સિવાય જેઓ ખુલ્લા વાહનો કે ટુ વ્હીલર પર ફરતા હોય તેમણે કાળજી રાખવી જોઈએ.
તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.